वालेकुम बाळको आपणु धोरण 3 मां आपणु चित्र तो चित्र मां आपणे पेज नंबर 38 पर आया छे। पेज नंबर 38 थी 40 સુધી આજે આપણું જે ચિત્રમાં લેસન છે એ શીખીશું। તો આજનો આપણો વિડિયો છે તારીખ 12/3। તો એમાં જુઓ પેજ નંબર 38 પર આપણને સ્મૃતિ ચિત્ર પોપટ અને બગલાનું ચિત્ર આપ્યું છે। તો એ ચિત્રને તમને દોરીને બતાવ્યું છે, જો જમણી બાજુ પોપટ દોરીને અંદર રંગ કરીને બતાવ્યો છે અને એની નીચે રેખાંકિત કરીને પોપટ બતાવ્યો છે। એવી રીતે જમણી બાજુ બગલાનું ચિત્ર આપ્યું છે, તો બગલાનું ચિત્ર દોરીને અંદર રંગકામ કરીને આપ્યું છે અને એની બાજુમાં બગલાનું ચિત્ર રેખાંકિત કરીને આપ્યું છે। એમાં તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે અને બગલાના ચિત્રમાં જે રંગ પૂર્યો છે એ પ્રમાણે તમારે અંદર રંગ પૂરવાનો છે। હવે પેજ નંબર 39, તો પેજ નંબર 39 પર શું છે, સ્મૃતિ ચિત્ર આપ્યું છે છોકરાનું ચિત્ર। તો એ ચિત્ર કેવી રીતે દોરવાનું છે આપણને આકાર બતાવ્યા છે અને ખાનામાં સ્મૃતિ ચિત્ર દોરીને આપ્યું છે, એને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે અને જે ખાનામાં છોકરાનું ચિત્રની અંદર રંગકામ કરીને આપ્યું છે એમાંથી આપણે જોઈને રંગકામ કરવાનું છે। પેજ નંબર 38। હવે પેજ નંબર જો પેજ નંબર 38 પર બગલાનું ચિત્રને પેન્સિલથી ઘૂંટીને રંગ પૂરવાનો છે અને પેજ નંબર 39 પર છોકરાનું ચિત્ર આપ્યું છે એને ઘૂંટીને રંગ પૂરવાનો છે અને પેજ નંબર 40, તો પેજ નંબર 40 પર માટીકામ આપ્યું છે। માટીકામ એટલે કેવું, કે માટીને પલાળવાની છે અને ગૂંધવાની છે। તો જુઓ નંબર 1 પર આપણને માટી ગૂંધતા બતાવી છે, નંબર 2 પર માટીને કેવી રીતે લોવો વાળીને એનું રમકડું બનાવે છે એ બતાવ્યું છે। તો જુઓ તમને માટીના રમકડામાં જુઓ શંકુ આકાર, ગોળાકાર, ગોળ, પછી લંબચોરસ એવા આકારો બનાવીને બતાવ્યા છે, બરાબર। પછી એનું બાજુમાં જુઓ કે બટાકાનું ચિત્ર છે, જામફળનું છે, પછી ગોળ દડાનું ચિત્ર છે, એવા આકાર બનાવ્યા છે અને એની નીચે આપણને જુઓ મચ્છીનું ચિત્ર અને ભીંડાનું ચિત્ર બનાવતા શીખવાડ્યું છે। ચાર ચાર ક્રમ આપ્યા છે કે જુઓ પહેલાં કેવી રીતે માટીને લીધી છે, ફરી બીજી વાર કેવી રીતે કર્યું છે, એ પ્રમાણે તમારે માટીકામ કરી શકો છો। તો માટીના રમકડા તમે એવું નહીં કે આ ચિત્રમાં આપ્યા છે એ જ રમકડા બનાવી શકો છો, તમારે માટીકામ આ ચિત્રની અંદર તમને એક પ્રવૃત્તિ આપી છે પોતાને શીખીને એનો આનંદ મેળવવા માટે। તો આના માટે તમારે માટી લેવાની છે અને માટીને પલાળીને એના રમકડા બનાવવાના છે, કે ગોળ દડો બનાવી શકો છો, પછી સફરજન બનાવી શકો છો, રીંગણ બનાવી શકો છો, ભીંડો બનાવી શકો છો, આડણી વેલણ, તપેલી, વાડકો, થાળી, માટીના રમકડા બનાવીને એક આનંદ તમારે મેળવવાનો છે। આ પોતાની તમારી પ્રવૃત્તિ છે, તમારે ઘેર કરવાની છે। તો આજે તમારે મેં તમને સમજાવ્યું પેજ નંબર 39 અને 38 અને 39 પર કે જે ચિત્ર તમને આપ્યું છે બગલાનું અને છોકરાનું એ ચિત્રને ઘૂંટવાનું છે અને ઘૂંટીને અંદર રંગ પૂરવાના છે, એ તમારું આજનું લેસન છે। ફરી બીજું શીખીશું, ચલો અસ્સલામ વાલેકુમ।